हेलो फ्रेंड्स, स्वागत है तमारू अमारी चैनल ग्रीड फॉर फूड में। आज आप बनावीशु एक स्वीट रेसिपी सींग पाक, जेने मांडवी पाक पण कहेवाय छे, जे उपवास में पण लई शकाय छे। जे हूँ तमने आज परफेक्ट माप साथे बतावीश के कई रीते सींग पाक बनावीए। तो सींग पाक बनावा माटे आटली वस्तुनी जरूर पड़े छे, जेमां मैं 300 ग्राम सींगना दाणा, 250 ग्राम खांड, 100 ग्राम જેટલું સૂકું નાળિયેર છીણેલું અને 50 ગ્રામ જેટલું ઘી લીધેલું છે। જાયફળ અને એલચી તમે તમારા સ્વાદ અનુસાર લઈ શકો છો। સૌ પ્રથમ આપણે દાણાને શેકી લઈએ, ગેસની આંચ ધીમી રાખીશું જેથી કરીને દાણા બળી ન જાય, અને એને સતત હલાવતા રહીશું। આપણા દાણા શેકાઈ ગયા છે, તમે જોઈ શકો છો। હવે તેને 5-10 મિનિટ સુધી એને ઠંડા પડવા દઈશું જેથી કરીને સરસ રીતે ફોતરા એના કાઢી શકાય। હવે આપણે તેના ફોતરા કાઢી લઈએ, તમે જોઈ શકો છો સરળ રીતે ફોતરા નીકળી જાય છે। આ જો ફોતરા સરસ નીકળી ગયા છે, હવે આપણે તેને સિંગ પાક માટે ક્રશ કરી લઈએ। આપણે અહીં સિંગને અધકચરી ક્રશ કરવાની છે જેથી કરીને સાવ ભૂકો ના થઈ જાય। હવે આપણે તેને એક ચારણીની મદદથી ચાળી લઈશું। અને આ વધેલા ભૂકાને આપણે ફરીવાર ક્રશ કરી લઈએ। આવી રીતે આપણે 2-3 વાર ક્રશ કરીને ચાળી લઈશું। તો રેડી છે આપણો આ સિંગદાણાનો ભૂકો। હવે એક પેનમાં આપણે 250 ગ્રામ જેટલી ખાંડ લઈએ અને તેમાં 1 કપ જેટલું પાણી, ખાંડ ડૂબે એટલું પાણી લેવાનું છે આપણે, અને ગેસની આંચ ફાસ્ટ રાખીશું અને તે થીક થાય ત્યાં સુધી આપણે તેને હલાવતા રહીશું। ચાસણી બનાવવા માટે તમે દૂધનો પણ ઉપયોગ કરી શકો છો, પણ દૂધમાં બનાવેલો સિંગ પાક હોય તો તે 1 અઠવાડિયા સુધી સારો રહે છે, જ્યારે પાણીમાં બનાવેલો હોય તો તે 3 અઠવાડિયા સુધી સારો રહે છે, જેથી મેં અહીં પાણીમાં જ ચાસણી બનાવેલી છે। હવે આપણી ચાસણી રેડી થઈ ગઈ છે કે નહીં તે જોઈ લઈએ। આમાં તમે જોઈ શકો છો એક તાર દેખાય એ ટાઈપની ચાસણી લેવાની છે। તો આપણી ચાસણી રેડી છે, હવે ગેસની આંચ બંધ કરી દઈશું અને તેમાં સિંગદાણાનો ભૂકો એડ કરી લઈએ। તેને થોડું મિક્સ કરી લઈશું અને સાથે સૂકું છીણેલું નાળિયેર પણ નાખી દઈએ। ત્યારબાદ એલચી અને જાયફળ એડ કરીશું, જે તમે તમારા સ્વાદ અનુસાર વધારે ઓછા પ્રમાણમાં એડ કરી શકો છો। હવે આપણે તેમાં ઘી એડ કરીશું અને બરાબર હલાવશું, અને જો ચાસણી વધારે આવી જાય તો તમે તેમાં ઘીનું પ્રમાણ થોડું વધારી શકો છો જેથી કરીને સિંગ પાક સોફ્ટ બને। હવે સિંગ પાકને પાથરવા માટે આપણે એક ત્રાસ લેશું, જેને ઘીથી ગ્રીસ કરીશું। અને આ રેડી કરેલો સિંગ પાક એમાં ઢાળી દઈએ અને એને
सरखी रीते पाथरी दईए। हवे तेना पीसीस करी लईए आपणे। હવે આપણો આ સીમપાક રેડી છે, જેને 5-10 મિનિટ માટે ઠંડુ પડવા દઈએ, જેથી કરીને પીસ સરસ રીતે આપણે બહાર કાઢી શકીએ। હવે આપણો આ સીમપાક ઠંડો થઈ ગયો છે અને એના પીસીસ પણ પ્રોપર પડી જાય છે, તમે જોઈ શકો છો। અને આ સીંગપાકને આપણે 3-4 અઠવાડિયા સુધી સ્ટોર કરી શકીએ છીએ। તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી। જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અને આવી નવી રેસીપી માટે બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો।